वेलकम बैक अन्य समाचारों तरफ नजर करिए तो खेडूतोनी हालत दिवसे ने दिवसे कफोड़ी बनी रही है। खेडूतोनी खेत पैदाशो अने भावों में सतत घटाड़ो जोवा मळी रह्यो छे। त्यारे साबरकांठा में पड़ेला कमोसमी वरसाद ने कारण शाकभाजी भाव में घटाड़ो नोंधायो छे। प्रति 20 किलो शाकभाजी होलसेल भाव में 50% घटाड़ो नोंधायो छे। कमोसमी वरसाद मार खेडूतो पर पड़ो छे, त्यारे खेडूतोने राता पाणीए रोवानो वारो आव्यो छे। હવે અમારા ગામની અંદર ટામેટાનું ઉત્પાદન વધારે થાય છે, પણ આજે 1000 રૂપિયાનું ટામેટું એ 500 ને 700 ને લેવાય તૈયાર નથી। આજ રીંગણનો ભાવ એ 1500ના ભાવના રીંગણ હતા, એની જગ્યાએ અત્યારે હાલ 200 રૂપિયાનું 100 રૂપિયામાં પાઉચ જાય છે આખું। ફુલેવર લગભગ 700 થી 800 રૂપિયા ચાલતા હતા, એની જગ્યાએ અત્યારે 100 અને 150થી શરૂઆત થાય છે। એટલે ખેડૂતોને ભારે નુકસાન છે। વરસાદ ના આવ્યો, વરસાદ બિલકુલ ઓછો આવ્યો, વાવાઝોડાના કારણે લોકોની ખેતી બગડી ગઈ, એટલે અત્યારે હાલ ખેડૂતને બહુ નુકસાન થાય છે। 7 દિવસની આસપાસ ટામેટા ફુલેવર રીંગણનો ભાવ 1200 થી 1300 ભાવ હતો, પણ કમોસમી વરસાદના કારણે ભાવ 200 થી 300 થઈ ગયો છે। તે માટે ખેડૂતોને બહુ તંગી પડી છે, અને આ લેબરનો પણ ભાવ બહુ છે, પાણી ખેતર પાણી ખાતરનો ભાવ વધારે છે, એટલા માટે સરકારે કંઈ પગલાં લેવા એ બહુ જરૂરી છે ખેડૂતો માટે। પહેલાં શાકભાજીના ભાવ બહુ સારા હતા 5-10-15 દિવસ પહેલાં, અને એના પછી જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે એના કારણે મંદી પડી હતી, પણ અગાઉ ચોળી 1200 થી 1500 હતી, ગવાર 1000 થી 1200 રૂપિયા હતો, દૂધી 400 થી 500 રૂપિયા હતી, મણ અને ફુલાવર 400 થી 800 રૂપિયા સુધી હતું, પણ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે અને વેપારીઓને પણ નુકસાન થયું છે।